मंदिर અને દરગાહ વચ્ચેના પટાંગણમાં યોજાયેલા કોમી એકતાના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. અંકલેશ્વરમાં દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે એક બીજો ગુનેગાર ઝડપાયો. રાતીપરાની જિલ્લા જેલના 37 વર્ષીય આજીવન કેદી સજા ભોગવતા કેદીને તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડથી સન્માનિત કરાશે. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર વડેડિયા નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના જાડેશ્વર ગામમાં રહેતી મહિલાનું 8 મહિના પહેલા મૃત્યુ થયું હતું અને તેણી આજે સુકલત્રિત ગામના આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના વેક્સિન મુકાવી હોવાનું પ્રમાણપત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા મહિલાનો મરણનો દાખલો અને આજે કોરોના વેક્સિન મુકાવી હોવાનું પ્રમાણપત્ર વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં રહેતી 64 વર્ષીય ચંદનબેન ભરતભાઈ પટેલ 8 મહિના અગાઉ મૃત્યુ પામ્યા હતા અને 8 મહિના પછી આજે મૃત્યુ પામેલી મહિલાએ કોરોના વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર સુકલત્રિતના આરોગ્ય કેન્દ્ર ઉપરથી સામે આવ્યું છે અને આ મૃત્યુ પામેલી મહિલાએ આજે કોરોના વેક્સિન લીધી હોય તે અંગેના કોરોના વેક્સિન અંગેના પ્રમાણપત્ર સાથે 8 મહિના અગાઉ મૃત્યુ પામેલી મહિલાના મરણના દાખલા સાથે બંને પ્રમાણપત્રની નકલ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ચંદનબેન ભરતભાઈ પટેલ 8 મહિના અગાઉ મૃત્યુ પામ્યા હોય તો તેઓના નામથી આજે કોરોના વેક્સિન કોણે મુકાવી? આવા અનેક પ્રશ્નો સોશિયલ મીડિયા ઉપર લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે. એક વાત નિશ્ચિત છે કે મરણ પામેલા લોકોના નામે પણ કોરોના વેક્સિન મુકાઈ રહી હોય તેવી ચર્ચાઓ સાથે હવે પ્રમાણપત્રો પણ સામે આવી રહ્યા છે. 500 વર્ષથી યોજાતા ભીડબંજન વિસ્તારના કોઠા પાપડીના મેળામાં 2 વર્ષથી કોરોનાના કારણે રદ થયા બાદ પુનઃ માગસર માસમાં કોઠા પાપડીના મેળામાં કોમી એકતાના પ્રતીક રૂપ મેળો યોજાયો હતો. મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભારતીય ટોકીઝની પાછળ ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડબંજન રાખવામાં આવ્યું હતું અને આ ભીડબંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચડાવવામાં આવતું તેલ કૂવામાં જતું હતું અને કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે. પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલ પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજે પણ ભીડબંજન હનુમાનજી દાદાને ચડાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે. હા, હું મિતેશ વાઘેલા બોલું છું. અહીંનો રહેવાસી છું ભીડબંજન ખાડીનો અને આ લગભગ 500 વર્ષથી આ મેળો કોઠિયા પાપડનો યોજાય છે અને એક કોમી એકતાના કારણે અને અહીંયા નાના બચ્ચાઓથી લઈને વૃદ્ધ લોકો સુધી કોઠિયા પાપડીના જે કોઠા આવે છે એ લડાવે છે, પાપડી ખાય છે, આનંદ ઉત્સાહ કરે છે. લોકો ઘર ઘરેથી થેપલા છે વગેરે છે એ બધું લઈને અહીંયા થોડું આયોજન કરે છે અને આ ભીડબંજન હનુમાનજીના દર્શનનું વધુ મહત્વ માગસર મહિનામાં હોય છે. આ માગસર મહિનાના દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. દાદાને ટાઢો ખોરાક પ્રસાદ અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરતા હોય છે. કોરોનાના કારણે કોઠા પાપડીનો મેળો 2 વર્ષથી રદ થયો હતો પરંતુ તાજેતરમાં કોરોના નહેવત થતાં પુનઃ કોઠા પાપડીનો મેળો માગસર મહિનાના પ્રથમ ગુરુવારે ભરાતા મોટી માત્રામાં યુવાન યુવતીઓ મેળામાં કોઠા લડાવવાની મજા માણવા સાથે ચોખાની પાપડી આરોગવા સાથે મેળાની મજા માણી હતી.
ભીડભંજન હનુમાન મંદિરની સામે આવેલ હજારો વર્ષ પુરાણી હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ, જેની સ્થાપના દરગાહ ઉપર લાગેલી તકતી મુજબ 1068 દર્શાવવામાં આવેલ છે, અને આ દરગાહ સાથે પણ કોઠા પાપડીના મેળાનો અનોખો નાતો રહેલો છે। મારું નામ સૈયદ રાહી જૈનુદ્દીન છે, હું આ દરગાહ શરીફનો ખાદિમ છું। અહીંયા માક્ષર મહિનાના ચાર ગુરુવાર ભરાય છે, જેમાં બધા બાધા લઈને આવે છે, જેમાં ઢીબરાની પરંપરા છે, જેવી રીતે ઢીબરા ચડાવવામાં આવે છે એમાં લોકો બધી અલગ અલગ જાતના બાધા લે છે, જેવી રીતે કોઈને ઓલાદ નથી, કોઈને કંઈ પ્રોબ્લેમ છે, તે માક્ષર મહિનાના ચાર ગુરુવાર અહીં ભરે છે અને દાદાની કૃપાથી બધું સારું થાય છે। અહીંયા માક્ષર મહિનામાં જે ચાર ગુરુવાર ભરાવે છે, ભરૂચ જિલ્લામાં એક એવો ધર્મસ્થળ છે જ્યાં બાજુ મંદિર અને દરગાહ બંને સામસામે છે, જ્યાં કોમી એકતાનો પ્રતિક છે। અહીંયા દાદાને કમથી કમ 400 વર્ષની લગભગ એમની સ્થાપના થઈ છે, 400 વર્ષ જેવા થયા છે। હનુમાનજી દાદાના દર્શન અર્થે આવતા ભક્તો મંદિરમાં મેથીના થેપલા પ્રસાદ રૂપે ધરાવે છે। તે થેપલા હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની પ્રસાદી રૂપે પણ ધરાવવાનો અનેરો મહિમા રહેલો છે, અને આ દરગાહમાં 5-7 મેથીના થેપલા ધરાવવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહેલી છે, જેના કારણે મંદિર અને દરગાહ બંને ધાર્મિક સ્થળો પર તમામ ધર્મના લોકો માક્ષર મહિનાના દર ગુરુવારે યોજાતા કોઠા પાપડીના મેળામાં આવી ભીડભંજન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, અને આ તમામ કોમના લોકો પોતાના બાળકોને આ દરગાહમાં ટેકવી રહ્યા છે, અને દરગાહમાં ઝાડો નાખવાથી પણ બાળકો તંદુરસ્ત રહે છે, જેના કારણે તમામ ધર્મના લોકો આ દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અને માક્ષર મહિનાના ગુરુવાર દરમિયાન કોઠા પાપડીના મેળામાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તો કોઠા પાપડીના મેળાનો લાભ લેવા ઉમટી પડતા હોય છે। આ માક્ષર મહિનાનું જે મંદિર છે, દર ગુરુવારે ઓપન થાય છે, તમે દરેક જગ્યાએ જોયું હશે કે હનુમાનજી દાદાનો આ મંદિર શનિવારે હોય છે, પણ આ એક એવા હનુમાન દાદા છે કે જે માક્ષર મહિનાના ચાર ગુરુવારે ઘડી એમના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે, અને ત્યાં સામુ દરગાહ પણ આવેલી છે, જેથી અહીંથી લોકો દરગાહના પણ દર્શન કરવા જાય છે। આ એક એવું મંદિર છે કે કોમી એકતાનું આખું પ્રતીક આપી રહેલું છે, તો આપણે દરેક ભરૂચના ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ ગુરુવારે પણ મંદિર ખુલ્લું રહેશે, આવતા ગુરુવારે ચારે ચાર જે ગુરુવાર છે માક્ષર મહિનાને મંદિર ઓપન રહેશે, તો દરેક ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે દર્શનનો લાભ લેવા અવશ્ય આવો। ભીડભંજન કોમી એકતા પ્રતિક કોઠા પાપડીના મેળામાં માક્ષર માસના દર ગુરુવારે બપોર બાદ મેળાની રોનક જામતી હોય છે, અને મોટી માત્રામાં લોકો કોઠા પાપડીના મેળામાં મજા માણવા ઉમટી પડતા હોય છે। કોઠા પાપડીના મેળામાં સૌ યુવાન યુવતો એકમેક સાથે કોઠું લડાવી કોઠા પાપડીના મેળામાં મજા માણી રહ્યા છે, અને સાથે આ કોઠા પાપડીના મેળામાં ભીડભંજન હનુમાન દાદાના મંદિર અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના દર્શન કરવા માટે અને પોતાની બાધા આખડીઓ કરવા માટે ગુજરાત ભરમાંથી તમામ ધર્મના લોકો ઉમટી રહ્યા છે। ભરૂચ જિલ્લાના 5 બત્તી નજીકથી જ પસાર થતા મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભારતી ટોકીઝની પાછળ એક ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલું છે, જે ભીડભંજન હનુમાન મંદિર તરીકે ઓળખાય છે, અને અહીંયા આ જ મંદિરના પટાંગણમાં એક દરગાહ પણ આવેલી છે, અને અહીંયા કોમી એકતાના પ્રતીક સમાન મેળો દર માગસર મહિનાના ગુરુવારે યોજાતો હોય છે। છેલ્લા 500 વર્ષથી આ મેળો યોજાતો હોય છે, પરંતુ તાજેતરમાં જે કોરોનાની મહામારી ચાલી રહી હતી તેના કારણે 2 વર્ષથી કોરોનાના કારણે મેળો રદ કરાયો હતો, પરંતુ હાલ કોરોના નહેવત થતાં ફરી એકવાર હનુમાનજી મંદિરના પટાંગણમાં મેળો ભરાયો છે। આપ જોઈ રહ્યા છો ભરૂચનું ઐતિહાસિક ભીડભંજન હનુમાન મંદિર અહીં આવેલું છે। અહીંયા એક એવી પણ રહેલી છે કે જે હનુમાનજીનું મંદિર છે ત્યાં જે તેલ ચડાવવામાં આવે છે તે નીચે એક કૂવો હતો, ત્યાં હનુમાનજી બિરાજમાન હતા અને ત્યાં એ તેલ જાય છે, અને તે ભગવાન આજે પણ બિરાજમાન હોય માનવામાં આવે છે। આજે પટાંગણમાં જે કોઠા પાપડીનો મેળો યોજવામાં આવે છે, અહીંયા એક જે નાના બાળકો જે યુવકો આવતા હોય છે એકબીજા સાથે કોઠું લડાવતા હોય છે, અને કોઠું લડાવીને જેનું તૂટી જતું હોય છે, જેનું ન તૂટું હોય તેને પરત કરતા હોય છે, અને અહીંયા નજીકમાં જ એક દરગાહ આવેલી છે, અને દરગાહના પણ દર્શનો એક અનેરું મહત્ત્વ રહેલું છે। અહીંયા ખાસ કરીને ઢેબળા ચડાવવાની તથા ગોળ ચણા સહિત ચડાવવાનું પણ એક અનેરો મહિમા રહેલો છે, અને ખાસ કરીને વાત કરતો ભીડભંજનના હનુમાન નજીકના જે મેળો છે તેનું એક અનેરું મહત્ત્વ રહેલું છે। છેલ્લા 2 વર્ષથી ભલે બંધ હોય કોરોનાના કારણે, પરંતુ આજે
આ મેળામાં સુરત, વડોદરા, ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાંથી લોકો મોટી માત્રામાં આવતા હોય છે અને કોઠા પાપડીના મેળામાં ચોખાની પાપડીનું પણ એક અનેરું આરોગવાનું એક અનેરું મહત્વ રહેલું છે. ત્યારે આજે માગસર મહિનાના પ્રથમ ગુરુવારે ભીડભંજન હનુમાન મંદિરના મેળામાં લોકો મોટી સંખ્યામાં સાંજ સુધી ઉમટી પડશે અને ખાસ કરીને આજે આ મંદિરમાં અને ખાસ કરીને અહીંયા દરગાહમાં લોકો પોતાની માનતા મૂકશે, પોતાની બાધા મૂકશે અને સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીંયા આવી અને ટાઢો ખોરાક આરોગીને આ કોઠા પાપડીના મેળાની મજા માણશે. પરંતુ આની રોનક હજુ પણ બપોર પછી જામશે તેવું દેખાઈ રહ્યું છે. SNP ન્યૂઝ ભરૂચ. અંકલેશ્વરમાં દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે એક રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યો હતો. LCBની ટીમે બુધવારે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે દરમિયાન માહિતી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા એક રીઢો આરોપી પોતાની પાસે તમંચો લઈને ફરી રહ્યો હતો. તે આધારે કાપોદરા ગામમાં વોચમાં રહીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. એક દેશી બનાવટના તમંચા તથા જીવતા કારતૂસ સાથે ઝડપાઈ ગયો હતો. કાપોદરા ગામમાં ભારેથી રહેતા અને મૂળ રાજસ્થાનના ભેરુ ઉર્ફે વીરુ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંહ રાજપૂતની 5000 તમંચો અને એક કારતૂસ કિંમત રૂપિયા 1.50 લાખના ટેમ્પા સાથે ધરપકડ કરી છે. જ્યારે રામવંતાર ઉર્ફે રામકુમાર ગણપતદાસ સ્વામીને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ બંને આરોપી અગાઉ અંકલેશ્વર અને કોસંબામાં ચોરીના ગુનામાં પકડાયા હોવાની માહિતી મળી છે. રાપીપરાની જિલ્લા જેલના 37 વર્ષીય આજીવન કેદની સજા ભોગવતા કેદીને તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ 2021ની જાહેરાત કરાઈ છે. જાણીને નવાઈ લાગશે કે ગુનેગારોને માત્ર સજા જ થાય એવું નથી, જેલમાં પણ સજા ભોગવતા ગુનેગારો સારી કામગીરી કરે તો તેમને એવોર્ડ આપી સન્માનિત કરાય છે. હા, એવોર્ડ હવે જેલમાં સજા ભોગવતા બંદીવાનો અને સારી કામગીરી કરનારા જેલ અધિકારીઓને પણ એવોર્ડ આપવામાં આવે છે. એ માટે આ વર્ષની થીમ હતી જેલમાં ટેલિફોન. આ વર્ષે બે કેદીઓને તિનકા બંદીની એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે, જેમાં રાજપીપળાની જિલ્લા જેલમાં 37 વર્ષીય આજીવન કેદની સજા ભોગવતા કેદીને તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ 2021 એવોર્ડની જાહેરાત કરાઈ હતી, જેનો ઓનલાઈન વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ એવોર્ડમાં પેઇન્ટિંગ કેટેગરીમાં પ્રથમ ઇનામ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા મનીષભાઈ બાબુભાઈ પરમાર ઉંમર 46 અને ઉત્તર પ્રદેશની રાયબરેલી જિલ્લાના બંધ શિવ મોહનસિંહ ઉંમર 64 ને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. બીજું ઇનામ રવિશંકર સેન્ટ્રલ જેલ બિલાસપુર છત્તીસગઢના અને તોકીર હસન ખાન ઉંમર 43 જે મહારાષ્ટ્રના થાણેની સેન્ટ્રલ જેલમાં બંધ છે. બંનેએ 10 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા છે અને સેન્ટ્રલ જેલ ભોપાલ મધ્યપ્રદેશના સૈયદ અતહર અલી 43 વર્ષ અને સેન્ટ્રલ જેલ સંતનાના ભૂપેન્દ્ર મિશ્રા 36 ઉંમર ને પણ આશ્વાસન પુરસ્કાર એનાયત કરાવ્યો છે. હરિયાણામાંથી ઉત્તમ આનંદ ઉંમર 44 અને સુરત ગુજરાતની લાતપુર સેન્ટ્રલ જેલમાંથી જીતેન્દ્ર મેવાવાલા મોરિયા ઉંમર 35 અને સેન્ટ્રલ જેલ નંબર 8 અને 9 તિહાર દિલ્હીના મનીષભાઈ ઉંમર 26 ને પણ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. વિશેષ ઉલ્લેખનીય છે કે શ્રેણીમાં બે કેદીઓને ઇનામ આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના રાજપીપળાની જિલ્લા જેલના 37 વર્ષીય આશીષ કપિલ નંદાને કેદીઓના ટેલિફોન કોલ ડેટાબેઝ અને રજિસ્ટર ગોઠવવા સંબંધિત કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે અને આશીષ આ જીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને 15 વર્ષની જેલમાં રહ્યો છે. એ ઉપરાંત રજનીશ મોહનલાલ ઠાકોર ઉંમર 53 જે મહારાષ્ટ્રના નાસિકની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેલના ટેલિફોન વર્કર તરીકે કામ કરે છે અને રોગચાળા દરમિયાન 1700થી વધુ અટકાયતીઓને કોલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર ડેટા અને કોમ્પ્યુટર પ્રોગ્રામ રજનીશે તૈયાર કર્યો હતો. તે જેલમાં કામ કરતા પેરાલીગલ વોલેન્ટિયર્સ માંથી પણ એક છે. તેઓ તમામ કેદીઓને તેમના કાયદાકીય અધિકારોથી વાકેફ કરવામાં મદદરૂપ થયા હતા. મારું નામ આશીષ કપિલભાઈ નંદા છે. પાકા ગામના કેદી નંબર 11 રાજપીપળા જિલ્લા જેલ ગુજરાત. આજ મને જણાવતા આનંદ થાય છે કે આખા ઇન્ડિયા લેવલે જે તિનકા તિનકા ફાઉન્ડેશન છે જેના તરફથી દર વર્ષે એક કેદીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારના પ્રતિયોગિતા ચાલુ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે મેં અહીંથી વિશેષ પ્રતિભામાં નોમિનેટ કરેલ હતું, જેમાં મને વિશેષ પ્રાઇઝ આપવામાં આવેલ છે, જે બદલ હું અમારા અધિક્ષક શ્રી ભાટમેરા સાહેબ, IG સાહેબ શ્રી રાઉત સાહેબ, તમામે તમામ અથવા
ચિંતા ચિંતા ફાઉન્ડેશનના વર્તિકાબેન ધંધા એમાં બધાનો આભાર માનું છું કે આવડા મોટા સ્ટેજ ઉપર અમને એક પ્રોત્સાહન રૂપે આવડું બધું જાહેરાત કરવામાં આવે છે અને અમને પ્રોત્સાહન આપવામાં આવે છે. તિનકા તિનકા ફાઉન્ડેશન નવી દિલ્હી દ્વારા સંસ્થાપક શ્રી ડોક્ટર વર્તિકાબેન નંદા દ્વારા તિનકા તિનકા એવોર્ડ 2015 સે કાર્યરત હૈ જિસમે બંદીવાન ઓર જેલ સ્ટાફ કે લિયે યે કોમ્પિટિશન રખા જાતા હૈ. તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ 2021 મે ટોલી ટેલિફોન ઇન જેલ કે વિષય પે કોમ્પિટિશન રખા હુઆ થા જિસકે જેલ કે બંદીવાનો હૈ યે टेलीफोन इन जेल के बारे में चित्रण करके तिनका तिनका फाउंडेशन नवी दिल्ली को ये चित्र भेजा था. उसमें राजपिपला जिला जेल के बंदी श्री आशीष भाई कपिल भाई मंदा को अच्छी कामगिरी के लिए उनको सम्मानित किया है. उसके लिए मैं डॉक्टर वर्तिकाबेन नंदा का आभारी हूँ. और कोरोना वायरस के दरमियान जेल के अंदर हर बंदीवान अपने परिवार से संपर्क में जुड़े रहे उसके लिए जेलों के हेड श्री डॉक्टर के एल एन राव साहब के द्वारा जो टेलीफोन सुविधा फ्री करवाई और बंदीवान उनके परिवार से जुड़े रहे उसके लिए भी मैं डॉक्टर श्री राव सर का आभारी हूँ. नेशनल हाईवे 48 ऊपर वड़ेडिया नजीक ट्रक और मोटरसाइकिल वच्चे अकस्मात सर्जायो तो भरूच जिल्लामांथी पसार थता राष्ट्रीय धोरीमार्ग 48 ऊपर आवेला भरूचना वड़ेडिया गाम नजीक एक ट्रके मोटरसाइकल ने टक्कर मारता अकस्मात सर्जायो हतो. सर्जायेला अकस्मात में बन्ने मोटरसाइकल सवार ने इजाओ पहोंची हती. पोलिस पासेथी मळती माहिती अनुसार सीनोर तालुकाना अवाखल गामथी मोटरसाइकल पर सवार थई भरूच जवा निकळेला रमणभाई जेठाभाई परमार तेमज तेओना पत्नी शशिकलाबेन जेठाभाई परमार मोटरसाइकल पर सवार थई वड़ेडिया नजीकथी पसार थई रह्या हता. ત્યારે વડેડિયા ગામ નજીક આવેલી ભૂખી ખાડીના પુલ નજીક એક ટ્રક નંબર GJ14X1979ના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાતો. સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ સવાર રમણભાઈને પગના ભાગે તેમજ તેઓના પત્ની શશિકલાબેનને કમરના ભાગે અને મૂઠ માર વાગતા 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડેડિયા નજીક આવેલી ભૂખી ખાડીનો પુલ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. ભૂતકાળમાં પણ વડેડિયા નજીક આવેલી ભૂખી ખાડી પર જીવલેણ અકસ્માતો સર્જાતા જેમાં કોઈના લાડકવાયો તો કોઈકનો સુહાગ પણ છીનવાઈ ગયો છે. ત્યારે અકસ્માતોને નાથવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા થાય તે જરૂરી છે. કરજણ તાલુકાના દેરોલી ગ્રામ પંચાયતની સરપંચ પદ માટેની ચૂંટણીના ફોર્મ ચકાસણીને લઈ વિવાદ ઉભો થતા આવેદન પત્ર સુપ્રત કરાયો હતો. કરજણ તાલુકાના દેરોલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનું ફોર્મ ચકાસણી કર્યા વગર ફોર્મ મંજૂર કરવાના વિવાદે ભારે જોર પકડ્યું છે. જે સંદર્ભે દેરોલી ગ્રામજનો દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દેરોલી ગામના તીનીબેન રમેશભાઈ વસાવાએ જ્યારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરતી વખતે તેઓએ શૌચાલય બનાવ્યું ન હતું, તેમ છતાં તીનીબેને શૌચાલય બનાવ્યાનો ગામના તલાટીએ ખોટો દાખલો આપ્યો હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતે ગત તારીખ 6 ડિસેમ્બરના રોજ વાંધા અરજી આપવા છતાં કોઈ પણ પ્રકારના વાંધા સૂચનો સ્વીકારવામાં આવ્યા ન હોવાના આક્ષેપો આવેદનપત્રોમાં કરવામાં આવ્યા છે. રાજકીય દબાણ હેઠળ ફોર્મ મંજૂર કર્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય સામે પક્ષના ઉમેદવાર પ્રમીલાબેન સુરેશભાઈ તેમજ વસાવા ઉર્મિલાબેન અને ભીખાભાઈનું સરકારી લેણું બાકી નથી એ મુજબના ગ્રામ પંચાયતના દાખલા ઉમેદવાર પાસે હોવા છતાં રજૂ કરવાના હોય રજૂ કર્યા ન હોય તેવા પણ આક્ષેપો થયા છે. રાવર બાબુભાઈ નાગજીભાઈ, કોના ઘરે શૌચાલય બનાવ્યું તમે? રમેશભાઈ વસાવા. ક્યારે શૌચાલયનું કામ ચાલુ કર્યું હતું? બસ 3 દિવસમાં ચાલુ કર્યું હતું, 2 દિવસમાં પૂરું કર્યું. કાલે સવારમાં થોડુંક બાકી હતું તો કામ પૂરું કર્યું કાલે સવારમાં. એટલે અત્યાર સુધી એમના ઘરે શૌચાલય હતું જ નહીં ને? અડધું હતું, પેલું પહેલે મળેલું તે અડધું હતું એટલે ચાલુ નતું, બંધ જ હતું, પણ હમણાં ચાલુ કર્યું. જે દેરોલી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે અત્યારે, ફોર્મ ભરાઈ ગયા, ફોર્મ પાછા ખેંચવાની તૈયારી હતી તે વખતે વાંધા અરજી આપેલી શૌચાલય બાબતની, કે સામા પક્ષવાળાએ શૌચાલય ન હોતું અને શૌચાલયનો ખોટો બોગસ દાખલો મૂકી અને ફોર્મ પાસ કરાયેલું છે.
તેના અનુસંધાનમાં સરપંચને ખબર પડી, જે સામેવાળાને, તો એમને વાંધા અરજી આપેલી. એ વાંધા અરજી આપવા છતાંય બહુ રજૂઆત કરવામાં આવી, તે છતાંય ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું નથી. પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને બંનેઓની રજૂઆત કરી, જિલ્લા કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરી, તે છતાંય અમને ન્યાય મળ્યો નહોતો. ચૂંટણી પંચને પણ ટેલિફોનિક જાણ કરી, ચૂંટણી પંચે પણ કહ્યું કે અમે સૂચના આપીએ છીએ, પણ તમે બધું લેખિતમાં પ્રાંત સાહેબને રજૂઆત કરો. જે તે સમયે જ્યારે ફોર્મ ચકાસણી થઈ ત્યારે તમે કોઈ લેખિતમાં આપ્યું હતું ખરું? હા, લેખિત આપેલું છે કે એમના ત્યાં શૌચાલય તાત્કાલિક બનાવવામાં આવ્યું છે અને રાત્રે 8 વાગ્યે ફોટો મૂકવામાં આવ્યો છે. આપની માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે અમને ન્યાય મળે. એ ફોર્મ રિજેક્ટ થવું જોઈએ, નહીં થાય તો અમે અહીંયા આગળ ભૂખ હડતાલ પર ઉતરવાની તૈયારી છે અમારી. કેટલા સમયમાં? ગણતરીના કલાકમાં અમને આ ન્યાયની રજૂઆત થવી જોઈએ. કહી શકાય કે આ ફોર્મ પાસ કરવા માટે રાતોરાત બનાવવામાં આવ્યું છે? હા, અને તલાટી પોતે સ્વીકારે છે કે બોગસ દાખલો મેં બનાવ્યો છે. આપણી પાસે કોઈ પ્રૂફ એવું છે કે જે રાતોરાત તૈયાર કરવામાં આવ્યું છે? હા. રોટરી ક્લબ ઓફ વાગડા દ્વારા દહેગામની ઇકરા બીસીએ કોલેજ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ભરૂચ રોટરી ક્લબ ઓફ વાગડા દ્વારા દહેગામની ઇકરાર બીસીએ કોલેજ ખાતે કોમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવતા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આઈટી નિષ્ણાંત અને અબુધાબી ખાતે પ્રોજેક્ટ મેનેજર તરીકે સેવારત એવા ઇરશાદભાઈ વાંઝા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ વાગડાના પ્રોજેક્ટ ચેરમેન જૈનુલ સૈયદ, સેક્રેટરી સમીરભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચના ધોળીકુઈ બજારના ભાલેવાડ વિસ્તારમાં મોડી રાત્રિએ વાહન પાર્ક કરવા બાબતે સર્જાયેલા ધીંગાણુમાં બંને પક્ષોની સામ સામે પોલીસે ફરિયાદ નોંધી 10 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. ધોળીકુઈ બજારના ભાલેવાડ વિસ્તારમાં ઘર આંગણે રિક્ષા અને બુલેટ પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ ધીંગાણું સર્જાતા બંને પક્ષો આમને સામને આવી જતા પથ્થરમારો થવા સાથે લાકડીઓ વડે સામ સામે આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા અને પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ 10 જણા સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર બનાવમાં પ્રથમ નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી રશ્મિબેન યાદવના ઘર આંગણે ગત મોડી રાત્રિએ 8 વાગ્યાના અરસામાં પોતાની રિક્ષા અને બુલેટ પાર્ક કરેલ હતી, જેથી બાજુમાં રહેતા જિગ્નેશભાઈ રાણાનાઓએ બહાર નીકળી અહીંયા કેમ રિક્ષા મૂકી છે તેમ કહી ગાળો બોલવા લાગતા ફરિયાદીએ કહેલ કે આ રસ્તો સરકારી છે અને તમારો નથી, તમારો હોય તો તમે બતાવો તેમ કહેતા જિગ્નેશ રાણાએ એકદમ ઉશ્કેરાઈ જઈ અભદ્ર ગાળોનો ઉપયોગ કરી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને જિગ્નેશનું ઉપરાણું તેના પિતા ભરતભાઈ રાણા અને દક્ષાબેન રાણાનાઓ પણ બહાર દોડી આવી ફરિયાદી અને તેના પતિ તથા અન્ય એક પર 3 જણાએ માર મારી ગંભીર ઈજા કરી હતી, જેમાં વિક્રમસિંહ યાદવ વચ્ચે આવી જતા તેઓને પણ હાથના ભાગે લાકડીઓનો સપાટો વાગ્યો હતો અને ડાબા ગાલ પર લાકડી વાગી જતા ઈજા થઈ હતી અને જિગ્નેશ રાણાએ ધાબા ઉપરથી પથ્થરો અને દોરી પીવડાવવાના ચરખા છૂટા મારતા રિક્ષાને મોટું નુકસાન થયું હતું અને સોડાની કાચની બોટલો પણ નાખતા ઈજાગ્રસ્તો દોડતા થયા હતા. સોડાની બોટલો રિક્ષા સહિતના વાહનો ઉપર પડતા વાહનોને મોટું નુકસાન થયું હોવાના આક્ષેપો ફરિયાદમાં કર્યા હતા, જેના પગલે પોલીસે આરોપી જિગ્નેશ રાણા, ભરત રાણા અને દક્ષાબેન રાણા સામે આઈપીસીની કલમ 323, 504, 506(2), 427, 337, 114 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. તો સામે પક્ષે જિગ્નેશ ભરત રાણાએ પણ 7 જણા સામે ગુનો દાખલ કરાવતો, જેમાં તેઓની ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે ફરિયાદી જિગ્નેશ રાણાએ આરોપીને કહેલ કે તમારી રિક્ષા અને બુલેટ અહીંથી લઈ લો, તેમ કહેતા આ કામના આરોપીઓએ અચાનક ઉશ્કેરાઈ જઈ દાદાગીરી કરી ગાળાગાળી કરવા સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીના સોડાના ટેમ્પા ઉપર છૂટતા પથ્થરો મારી સોડાની બોટલો ફોડી નાખી નુકસાન કર્યું હોવાના આક્ષેપ સાથે 7 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં વિક્રમભાઈ નરેન્દ્રભાઈ દરબાર, દીપિકાબેન વિક્રમભાઈ દરબાર, જ્યોત્સનાબેન ઠાકોરભાઈ પટેલ, અજયભાઈ ઠાકોરભાઈ પટેલ, નયનભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ તથા બોબો ઉર્ફે સની સામે આઈપીસીની કલમ 323, 504, 506(2), 427, 337, 114 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ 10 જણા સામે ફરિયાદ નોંધી હતી અને પોલીસે બંને પક્ષોના 5 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. લેચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી અંતર્ગત સંસ્થાને વિવિધ અનુદાન કરાયું છે. સીએસઆર અંતર્ગત સંસ્થાને વિવિધ અનુદાન આપવામાં આવેલ છે, જેમાં બાળકોના શિક્ષણના વર્ગો માટે દરેક વર્ગમાં ટેબલ ખુરશી,
બગીચામાં બાળકો બેસીને હિંચકા ખાઈ શકે તે માટે હિંચકાઓ વગેરે જેવી જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી, જેનું આજરોજ ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેશભાઈ વસાવા એમડી મુંબઈ લેચલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંતોષભાઈ ચાકો સાહેબ તથા વીપી મુંબઈ લેચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નિલેશભાઈ ગાંધી સહિત મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. 500 વર્ષથી યોજાતા ભીડબંજન વિસ્તારના કોઠા પાપડીના મેળામાં 2 વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગ્યા બાદ પુનઃ મેળો યોજાયો. માગસર માસના પ્રથમ ગુરુવારે પટાંગણમાં કોઠા પાપડીના મેળામાં યુવાન યુવતીઓએ પોતે કોઠા લડાવ્યા. મંદિર અને દરગાહ વચ્ચેના પટાંગણમાં યોજાયેલા કોમી એકતાના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. અંકલેશ્વરમાં દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે એક બીજો ગુનેગાર ઝડપાયો. રાજપીપળાની જિલ્લા જેલના 37 વર્ષીય આજીવન કેદની સજા ભોગવતા કેદીને તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડથી સન્માનિત કરાશે. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર વડેરિયા નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.